लक्ष्मी एक काम करीश मारू शोधन आवे ने तो एना डिवोर्स ना पेपर्स पर सही करावा माटे समझावी लेज ए तारी बात मानशे एने मनावी लेज आ कागड़िया ऊपर सही करावा माटे प्लीज मनावी लेज श्रुति लक्ष्मी तारी ना એટલે શોધા ના માથે જીવનો જોખમ તારા ભાગ્યનું મને આપ્યું આજે મારા ભાગનું તને આપ્યું નહીં શ્રુતિ જુઓ તમે કઈ જ ના બોલતી હવે લક્ષ્મી પ્લીઝ તમારા પણ લગ્ન થયા છે તું પણ પત્ની છે શોધા હવે તમે બંને સાથે જીવજો તમારા લગ્નનું માન રાખજો કિંમત તારા પ્રેમની સમજ છે ના તું કોઈ પાપ કે ભૂલ નથી કરી રહી ના પણ ભૂલ તો હવે તારી એ થશે કે તું શોધનને ના સાચવે જો તું એવું ઈચ્છતી હોય ને કે શોધનને કઈ થઈ જાય તો જ મને અહીંયાથી જતા રોકજે તમારા છૂટાછેડાના કાગળિયા ઉપર શોધનની સહી કરાવવાની જવાબદારી તારી આવી ગયો તો મુંબઈ થી સીધો અહીં જ આવ્યો છું હા શું હા તને ઘરે લઈ જવા માટે આવ્યો છું ચાલ ઘરે ના શોધ શ્રુતિ પ્લીઝ જી છોડ હવે આમ કઈ સંબંધો તૂટતા હશે ચાલ ઘરે શોધન આ મારી જીદ નથી મેં નિર્ણય લઈ લીધો છે હવે આપણે છૂટા પડી જઈએ શ્રુતિ કયું ને મેં શોધન હવે આપણે ડિવોર્સ લઈને છૂટા જ પડી જઈએ મને તો એમ હતું કે મારું મન બદલાશે અને બદલાઈ જ ગયું છે મારું મન હું જાણું છું લક્ષ્મી શ્રુતિ મારું નામ શ્રુતિ છે અરે હું ભૂલથી જે હૈયે હોય આવી જ જાય હોઠે હું છું શ્રુતિ કે મારા અને લક્ષ્મીના લીધે તને ઘણી તકલીફ પડી છે પણ શોધન બધું જ જાણું છું એટલે જ મેં આ નિર્ણય લીધો છે હવે તું લક્ષ્મી સાથે જીવ શ્રુતિ તું કેમ આમ મેં ડિવોર્સના પેપર્સ ઘરે મૂકી દીધા છે મેં સહીઓ કરી દીધી છે બને તો તું પણ સહીઓ કરી દેજે હું નહીં કરું સહી શોધન તારા સહી ના કરવાથી હું ઘરે પાછી નહીં આવી જાઉં તારા ઘરે પાછા ના આવવાથી સંબંધ પણ નથી તૂટી જવાનો શ્રુતિ નહીં રાખ મારા નામનો તારા મનમાં ભાર આટલો નહીં રાખ અત્યાર સુધી લક્ષ્મીના નામે રિવાયો છે અને હવે હું શોધન લક્ષ્મી વિના તું નથી જીવી શકવાનો તો એની સાથે જીવ બને તો તું પણ એક નિર્ણય લઈ લે શોધન મારે એકલા જીવવાનું છે તો એકલા જીવવાનું છે બસ જા મારાથી દૂર ચાલ્યો જા પ્લીઝ કહું છું ને નહીં પાડ મને નબળી છૂટી કહ્યું ને જા છૂટી તું પ્લીઝ ગો 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 છૂટા છેડાના કાગળિયા પર સહી કરી આપો સહી શ્રુતિબેનની વાત માની લો મારે તમારી સાથે વાત કરવી છે જી બોલો તમને પણ એમ લાગે છે કે મારે અને શ્રુતિએ છૂટાછેડા લેવા જોઈએ બીજો કોઈ રસ્તો છે તમે રસ્તો શોધવા લાગ્યા લક્ષ્મી
એમ માનો. લક્ષ્મી તમે શું કહેવા માંગો છો? તમે શું કહેવા શું માંગો છો? અમારા બધાના માથે શું વીતે છે એ જાણો પણ છો તમે? તમે મુંબઈ હતા, એક સમાચાર આવે છે કે જે વિમાનમાં તમે બેઠા હતા એ વિમાનનો અકસ્માત થયો છે. અમે ફોન લગાડતા રહ્યા, તમારો ફોન લાગે નહીં. કઈ કેટલા વિચારો આવી ગયા તમને ખબર પણ છે? કે તમે ક્યાં હશો, કેવા હશો, તમે ઠીક તો હશો કે નહીં, તમને કઈ થઈ તો નહીં ગયું હોય ને? અરે એ સમયે જીવ નીકળી જાય છે શરીરમાંથી, જાણો છો તમે? એટલી ચિંતા થાય છે તમારે. ઘરમાં બેનબા છે, બાપુ છે, દાદી છે, હું છું. તમને જો કઈ થઈ ગયું ને તો સ્મશાન બની જશે આ ઘર. આપણા ભાગ્યમાં જે લખાયેલું છે એ હું બદલી શકવાની છું? હું આ એટલા માટે કહી રહી છું કે તમે અને શ્રુતિબેન છૂટાછેડા લો જેથી મારું ઘર મંડાય એવું તમને લાગે છે. આજ સુધી આપણે સાથે જીવી શક્યા છીએ, જીવી શકીશું ક્યારે? અરે કઈ નહીં તો શ્રુતિબેન તો પોતાના જીવતર માટે કંઈક વિચારે. શોધન અને લક્ષ્મી, શોધન લક્ષ્મીને લઈને પ્રસંગમાં જઈ રહ્યો છે. શોધન અને લક્ષ્મી હવે સાચે જ પતિ પત્ની બનીને બધાને મળશે. ઘરે પાછા ચાલો. જલ્દી કેમ પાછી આવી ગઈ? અમ્મા, મેં શોધનને જોયો રસ્તામાં, એ પણ પ્રસંગમાં જઈ રહ્યો હોય એવું લાગ્યું. આ તો લક્ષ્મી, લક્ષ્મી પણ લક્ષ્મી એની સાથે હતી. જોયું ને, જોયું ને? શું શું કહ્યું હતું તે મને થોડી વાર પહેલા, કે શોધન લક્ષ્મી સાથે પતિ પત્નીની જેમ તો ક્યારે નહીં છે. આવા છોકરા માટે તું આટલું બધું સહન કરી રહી છે? એકલી જીવવા માટે તૈયાર થઈ ગઈ છે? મારો ફોન વાગ્યો. બાપા, બોલો બાપા. શું પ્રવીણભાઈ ને બેબી આવી? અરે તો હું શું કરું બાપા? અરે બાપા, તમે બી છે ને યાર, અહીંયા ઘરમાં આટલા બધા ટેન્શન ચાલે છે અને તમને પ્રવીણભાઈ ની પડી છે. દિયોર ફોન મેલો. બાપા, પ્રવીણભાઈ ને બેબી આવી તો એનો જ ફોન છે. રિસીવ કર, જરૂર પડે તો થોડી વાત કર, બાકી કોઈ નહીં બોલે. હેલો, ગુડ ઇવનિંગ મેમ. કેવો રહ્યો આજનો દિવસ?
જો તમે જે પણ કોઈ હો મને આ રીતે હેરાન નહીં કરો નહીતર ઓ મેડમ વેઇટ 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 તને એવું તો નથી લાગી રહ્યું ને કે હું કોઈ સડક છાપ રોમિયો છું અને તને હેરાન કરી રહ્યો છું તમે મને ઓળખો છો હે ભગવાન હું તને ઓળખતો ના હોઉં તો હું તને એમ કેમ પૂછું કે હું તને યાદ છું કે નહીં